રાજકોટમાં યુવાનને નકલી પોલીસ તરીકેની ઓળખ આપી તેનું અપહરણ કરી તોડ કરવાનો બનાવ સામે આવ્યો છે. આ બાબતે પ્રધ્યુમનગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા બે શખ્સોની અટક કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર શખ્સોની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં રહેતા નિષાદ જોશી નામના યુવાનને ગત તારીખ 8 મેના રેસકોર્સ ખાતે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નિમિત્ત અંબાણીએ એક પડીકી આપી હતી અને તેમાં ગાંજો છે તેવું કહ્યું હતું. ત્યારબાદ અન્ય ચાર શખ્સો આવ્યા હતા અને પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને પૈસા આપ નહીં તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ગઈકાલ સાંજના સમયમાં એક ફરિયાદી અમારી પાસે આવેલ અને એને પોતે બનાવની વાત કરેલ કે ગઈકાલે એટલે કે પરમ દિવસે રેસકોર્સમાં સાંજના 7:30 સમયમાં એ પોતે ત્યાં એના બે મિત્રો સાથે ગયેલ અને મિત્રો જતા રહેલા. ત્યારબાદ ઈસમો આવીને એક પડીકીમાં ગાંજો છે એમ જણાવી તોડ કરેલ. તપાસ દરમિયાન પૂરી વિગત બહાર આવતા જે હાલનો જે ફરિયાદી છે જોશીભાઈ એનો જે મિત્ર અહીંયા મૌલિક છે એની સાથે અગાઉ 1 વર્ષ પહેલાં ઇવેન્ટ મેનેજમેન્ટના અનુસંધાનમાં એક પ્રોગ્રામ કરેલો અને એ પ્રોગ્રામ નિષ્ફળ જતાં એમાં મૌલિકને 22,000 નુકસાની ગયેલી અને ફરિયાદીને પણ 63,000 નુકસાની ગયેલી હતી. તેનો ખાર રાખીને કે ભાઈ મને આટલી નુકસાની થયેલી છે એટલે મૌલિકે આખો પ્લાન કરેલો અને એ અનુસંધાનમાં અંબાણી નામનો એક મિત્ર એનો હતો એને જણાવેલ કે કોઈ એવા વ્યક્તિ હોય કે જે આની રીત પોલીસના નામથી અગર તો એ રીતે તોડ કરે અને આને આર્થિક નુકસાન જાય. જે અનુસંધાને પરમ દિવસે સાંજે બોલાવે રેસકોર્સ, ત્યારબાદ ફરિયાદી આવી જતા મૌલિક અને અંબાણી ત્યાંથી જતા રહેલ અને ચાર ઈસમો જે પૈકી એક ઈસમે ટી શર્ટમાં પોલીસ લખેલું હતું અને પોતે પોલીસ છે અને ગાંજાના કેસમાં ફિટ કરી દેશું એમ કરીને પરાણે એને બાઇકમાં બેસાડી અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયેલ અને જે ફરિયાદી રહ્યો એ ફોરેન જવાનું હોય અને પોતા ઉપર ખોટો કેસ થશે તો પોતાની કારકિર્દી અણાઈ જાય એના હિસાબે એને એ કહેવો એ મુજબ એની સાથે રહેલો અને એ રીતે એને અલગ અલગ મિત્રો પાસેથી પૈસા મગાવીને 10,000 રૂપિયા હાલના જે બાકી નાસ્તા ફરતા આરોપીને આપેલ અને એ લોકોએ એને રાત્રે 12:30 વાગે ભક્તિનગર સર્કલે મૂકેલ અને જણાવેલ કે તારી પાસે જે આઈફોન મોબાઈલ છે એ લઈ લીધો અને જણાવેલ કે આવતીકાલે 30,000 રૂપિયાની વ્યવસ્થા કરી આપજે અને એને મોબાઈલ નંબર આપેલ. ત્યારબાદ ફરિયાદ કરતાં તાત્કાલિક 2 આરોપીની અટક કરેલ છે અને હાલના જે અન્ય આરોપીઓ છે 4 પૈકી જેના 2ના નામ છે એની તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં તો હાલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે મૌલિક અને જે બીજો આરોપી છે નિશલ એ પોતે અહીંના વ્યવસાય સાથે સંકળાયેલો છે પોતાના. હાલમાં કોઈ ગુનાહિત ભૂતકાળ હાલના 2 આરોપીઓ વિશે જાણવા મળેલ નથી. ત્યારબાદ યુવાનને કાલાવાડ રોડ અને યાજ્ઞિક રોડ પર અપહરણ કરીને લઈ ગયા હતા અને ₹10,000 અને આઈફોન લઈ લીધો હતો અને ત્યારબાદ ભક્તિનગર સર્કલ પાસે ઉધારી દીધો હતો અને 30,000 રૂપિયા આપી દેજે તેવી ધમકી આપી હતી. જો કે યુવાને પ્રધ્યુમનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિમિત્ત અંબાણી અને મૌલિક ત્રાળાની ધરપકડ કરી છે, જ્યારે ચિરાગ ચૌહાણ, હિમાંશુ યાદવ અને તેની સાથેના 2 શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કરેલી તપાસમાં ફરિયાદી નિષાદ અને આરોપી મૌલિક અગાઉ ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્યારે નિષાદે 63,000 જ્યારે મૌલિકે 22,000 રૂપિયાની ખોટ ગઈ હતી, જેનો ખાર રાખી યુવાનને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે હાલ તો ફરાર શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ભરત ભરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.